ગાંધીનગર ખાતે ફોરેસ્ટ ઉમેદવારો રજૂઆત કરશે. ફોરેસ્ટ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે. ફોરેસ્ટ વન રક્ષકના ઉમેદવારો આ રજૂઆત કરશે, ત્યારે કર્મયોગી ભવન ખાતે ફોરેસ્ટ ઉમેદવારો રજૂઆત કરવામાં આવશે. ફોરેસ્ટ વન રક્ષકના ઉમેદવારો દ્વારા આ રજૂઆત કરવામાં આવશે. કર્મયોગી ભવન ખાતે, કર્મયોગી ભવનમાં સવારથી જ પોલીસને તૈનાત કરી દેવામાં આવશે. કર્મચારીઓના ચેકિંગ બાદ જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો પરિણામમાં ઊભી થયેલી વિસંગતતા રજૂઆત કરવામાં આવશે. વિગતો ગાંધીનગરથી મળી છે, જ્યાં ફોરેસ્ટ ઉમેદવારો રજૂઆત કરવા માટે આવશે. પરિણામમાં થયેલી વિસંગતતા અંગે રજૂઆત કરશે. તો ફોરેસ્ટ વન રક્ષકના ઉમેદવારો કર્મયોગી ભવન ખાતે રજૂઆત કરશે, ત્યારે આજે સવારથી જ કર્મયોગી ભવન ખાતે પોલીસને સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવશે અને કર્મચારીઓના ચેકિંગ બાદ જ તેઓને કર્મયોગી ભવનના અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસનું આ તૈનાત કરી દેવામાં આવશે કર્મયોગી ભવન ખાતે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરમાં ફોરેસ્ટ ઉમેદવારો રજૂઆત કરવાના છે, શું છે વધુ વિગતો? ધર્મી, આપને જણાવી દો કે વન વિભાગ દ્વારા ફોરેસ્ટ બિલ્ડગાર્ડ અને અન્ય વન સંરક્ષકની જે ભરતી કરવાની હતી તેમાં જે પરીક્ષા લેવાઈ હતી તેના પરિણામોમાં ઉભી થયેલી વિસંગતતાના મુદ્દે ગુજરાતમાંથી તમામ મોટાભાગના ઉમેદવારો અત્યારે રજૂઆત કરવા સરકારને આવી પહોંચે છે. સૌ પહેલા કર્મયોગી ભવનમાં ગૌ સેવા પસંદગી મંડળની કચેરીએ જવાના હતા, જ્યાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યાં આગળ અત્યારે હાલ કર્મચારીઓના પણ આઈડેન્ટિટી કાર્ડ ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રામકથા મેદાન ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે, ત્યાં પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ટૂંક સમયની અંદર સરકાર તેઓ રજૂઆત કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. હવે આ બાબતની વિસંગતતા જે ઉભી થઈ છે તે સરકાર દૂર કરે તેવી એક માંગણી રહેલી છે. જી ઉજ્જવલ, તમામ વિગતો બદલ આભાર. તો ગાંધીનગરમાં ફોરેસ્ટ ઉમેદવારો રજૂઆત કરવાના છે આજે, અને ફોરેસ્ટ વન રક્ષકના ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવશે.